Hello, Vidyarthi Mitro. Dhoran 6 English, my unit 4. Watch your watch. Watch એટલે જોવો ને watch એટલે કાંડા ઘડિયાળ બે મીનિંગ થાય છે. વોચ એટલે નિહાળવું એવું પણ થાય છે. તો એક રાઇમ્સ આપી છે જુઓ. એક્ટિવિટી 1. ધ ટાઉન ક્લોક સેઝ 6 ઓ ક્લોક. ધ કિચન ક્લોક સેઝ 8 ઓ ક્લોક. ડેડીઝ વોચ સેઝ 7 ઓ ક્લોક. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. દરેકની ઘડિયાળ છે જુઓ. શહેરની ઘડિયાળ છે એમાં 6 વાગ્યા છે, કિચનની ઘડિયાળ છે એમાં 8 વાગ્યા છે, અને પપ્પાની ઘડિયાળ છે એમાં 7 વાગ્યા છે. તો મને આશા છે કે હું લેટ થઈશ નહીં. મમ્મી સેઝ ધેટ વન ઇઝ પાસ્ટ એન્ડ વન ઇઝ વન અવર લેટ. વન ઇઝ રાઇટ, બટ વિચ ઇઝ ઇટ આઈ રિયલી ડુ નોટ નો. મમ્મી એવું કહે છે કે વન ઇઝ એક અડધો છે એટલે કે દોઢ છે, એન્ડ વન ઇઝ વન અવર લેટ, અને એક જે છે એક કલાક લેટ છે. વન ઇઝ રાઇટ, એક સાચું છે, બટ વિચ ઇઝ ઇટ પણ કઈ. આઈ રિયલી ડુ નોટ નો, ખરેખર મને ખબર નથી. બરાબર. મમ્મી સેઝ ધેર વન ઇઝ એક જે જૂની છે એક એક કલાક એક એક કલાક લેટ છે, અને એક સાચી છે જે કઈ છે મને ખબર નથી. બરાબર. આ કરે આમ આ એક રાઇમ્સ છે. તમે આ રાઇમ્સ ઉપરથી તમને ખબર પડી હશે કે આની અંદર સમય વિશે કહેવામાં આવ્યું છે. તો આ યુનિટમાં આપણે સમય વિશે ભણવાનું છે, ઘડિયાળ વિશે ભણવાનું છે, અને ઘડિયાળ અંગ્રેજીમાં જોતા શીખવાનું છે. બરાબર. હવે અહીંયા નીચે લખ્યું છે અવર હેન્ડ મિનિટ હેન્ડ, અને નીચે ટાઉન ક્લોક કિચન ક્લોક અને ડેડીઝ ક્લોક, કે શહેરની ઘડિયાળ કિચનની ઘડિયાળ અને પપ્પાની ઘડિયાળ, એના અવર હેન્ડ એટલે કલાક કાંટા કે જે નાના કાંટા હોય છે. બરાબર. શોર્ટ હેન્ડ અને મિનિટ હેન્ડ જે મોટા કાંટા હોય છે. ઓકે. તો તમે અહીંયા ચિત્રમાં જોશો તો જે શહેરની ઘડિયાળ છે, બરાબર, એ તમને દેખાય છે. તો કેટલા વાગેલા દેખાય છે એમાં? એમાં એક ઉપર અને એક નીચે છે. બરાબર. તો જાણે કે 12:30 વાગ્યા હોય. પછી એક કિચનની ઘડિયાળ છે. ઓકે. તો એ છે, એમાં તમે જોશો તો 7 વાગ્યા છે ચિત્રમાં જોશો, અને અહીંયા જે પપ્પાની ઘડિયાળ છે એ આપણને કેટલા વાગ્યા છે દેખાતું નથી. તો તમારે અહીંયા એ લખવાનું છે કે પહેલામાં લખ્યું છે કે મિનિટ હેન્ડ જે છે એ 12 ઉપર છે, મિનિટ કાંટો 12 ઉપર છે ત્યાં ટાઉન ક્લોકમાં. તો કિચન ક્લોક અને ડેડીઝ ક્લોક છે એ તમારે લખવાનું છે. બરાબર. ઓકે. તો આ પહેલી એક્ટિવિટી છે, એટલે સુધી રાખું છું. કાલે હું એક્ટિવિટી 2 નેક્સ્ટ વિડીયોમાં જ્યારે પણ કરાવું ત્યારે નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી 2 કરાવીશ. ઓકે. થેન્ક યુ.